અને હવે આગળ વાત કરીએ ગુજરાતના ટોપ 9 સમાચારોની। ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં 24 કલાકમાં 8934 નવા કેસ સામે આવ્યા, જ્યારે 34 મોત થયા છે। આજે 15177 દર્દી સાજા થયા। રાજ્યનો રિકવરી રેટ વધીને 92.65% થઈ ગયો। જોકે સતત ચોથા દિવસે નવા કેસ 10000 થી ઓછા નોંધાયા, તેમજ વેન્ટિલેટર પરના 246 દર્દી થઈ ગયા। રાજ્યના એનએફએસસી કાર્ડધારકો માટે રાજ્ય સરકારે લીધો છે મહત્વપૂર્ણ નિર્ણય। એનએફએસસી કાર્ડધારકોને હવે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તુવેરદાળ મળશે। આગામી મહિનાથી તુવેરદાળનું વિતરણ કરવામાં આવશે। રાજ્યના લગભગ 70 લાખ પરિવારોને ફાયદો થશે। રાજ્ય સરકારને 11 કરોડ રૂપિયાનો થશે વધારાનો સબસિડી ખર્ચ। વાર્ષિક 120 કરોડ રૂપિયાનું વહન કરવો પડશે વધારાનો બોજ। રાજ્ય સરકારની વાજબી ભાવની દુકાનના સંચાલકો માટે મોટી જાહેરાત। દુકાન સંચાલકોના કમિશનમાં વધારાની જાહેરાત। સરકારે 1 જાન્યુઆરીથી સંચાલકોના કમિશનમાં વધારો કર્યો। ઘઉં, ચોખા, તુવેર, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના કમિશન દરમાં 1.92 થી લઈને 125 રૂપિયા સુધીનો વધારો। રાજ્ય સરકારે કરી ચણા, તુવેર અને રાયડાની ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત। 2 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ચણા, તુવેર અને રાયડાની ખરીદી માટે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે। ચણા માટે 187, તુવેર માટે 135 અને રાયડા માટે 103 કેન્દ્ર ઉભા કરવાની સરકારની જાહેરાત। અત્યાર સુધીમાં ચણાની ખરીદીમાં 30000 જેટલા થઈ ચૂક્યા છે રજીસ્ટ્રેશન। ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખેતી બેંકમાંથી લોન લેનારા ખેડૂતોની લોન માફીની કરી જાહેરાત। ખેડૂતોએ ખેતી બેંકમાંથી લીધેલી બાકી લોનના 25% જ હવે ચૂકવવાના રહેશે। ગુજરાતના અંદાજે 50000 ખેડૂતોને લગભગ 150 કરોડ રૂપિયાનો ફાયદો મળશે। રાજ્યમાં પેપર લીક કાંડને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે ગુજરાતમાં 2014થી લઈને અત્યાર સુધીમાં 11 પેપર ફૂટ્યા છે। આ તમામ કેસમાં એક પણ અધિકારી સામે કાર્યવાહી કરવામાં નથી આવી। સરકાર શા માટે કડક કાર્યવાહી કરીને દાખલો નથી બેસાડતી? તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે યુવાનો મુદ્દે ન થવી જોઈએ રાજનીતિ, તપાસના આધારે કરાશે કડક કાર્યવાહી। ધંધુકા કિશન ભરવાડ હત્યા મામલે વધુ 3 આરોપીઓ હુસેન મિસ્ત્રી, મતિન મોદન અને અમીર સેથાનીની થશે ધરપકડ। હત્યા કેસમાં તપાસમાં સામે આવ્યું છે કે મૌલાના અયુબે લખેલા જજબાએ શહાદત પુસ્તકની 1500 કોપી છપાવાઈ હતી। પુસ્તકમાં કટ્ટરવાદી વાતોનો ઉલ્લેખ છે। સંપર્કમાં આવતા યુવાનોને મૌલાના મફતમાં પુસ્તક આપતો પાકિસ્તાન અને આતંકી કનેક્શન ખુલતા એનઆઈએ સેન્ટ્રલ એજન્સી પણ તપાસ કરશે। કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપીઓના ખુલાસા બાદ પોલીસ સતર્ક। પોરબંદરના યુવાન સાજન ઓડેદરાના ઘરે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત। ધાર્મિક પોસ્ટ મુદ્દે કિશનની હત્યાના આરોપીઓએ સાજન ઓડેદરાની હત્યાનું પણ કાવતરું ઘડ્યું હતું। કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જાગૃતિ શાહ ભાજપમાં જોડાયા, તો ભક્તિ કુબાવત, મમતા સોની, જાનવી પટેલ, આકાશ ઝાલા, હિમાંગ દવે, હિતલ ઠક્કર, પ્રશાંત બારોટ, કામિની પટેલ અને સનીકુમાર ખત્રીએ પણ પહેર્યો ભાજપનો કેસ। કમલમ ખાતે સી આર પાટીલે તમામનું કર્યું સ્વાગત।